બદલાતા સમયની સાથે જ ગુજરાતની છબીમાં પણ આગવું પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને ગુજરાતે તેના શિક્ષણ ક્ષેત્રે તો આમૂલ પરિવર્તન જોયું છે. સમયની સાથે બદલાતા વ્યાપારી ક્ષેત્રે તમામને હંફાવતું ગુજરાત આજે ટેકનોલોજીના મામલે પણ પ્રતિસ્પર્ધા આપતું થયું છે. આ સાથે જ ખુલી ગયા છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રોજગારીના નવા દ્વાર, પણ આ સાથે જ વધી છે ઉચ્ચ શિક્ષણ અને યોગ્ય સ્કિલની માંગ. થોડા સમય પહેલાની વાત છે કે પરિસ્થિતિ એવી હતી કે શિક્ષણની આ જરૂરિયાત ગુજરાતી વિદ્યાર્થીઓને તેમના પરિવારો અને ઘરથી દૂર બેંગલુરુ, ચેન્નાઈ, મુંબઈ કે પુણે જેવા દૂરના શહેરોમાં લઈ જતી. જો કે હવે સ્થિતિ બદલાઈ છે. આજે ગુજરાતના આંગણે જ વિશ્વ કક્ષાનું શિક્ષણ આપતા અને ભારતભરમાં ટોચનું સ્થાન ધરાવતા શિક્ષણ સંકુલોનો જન્મ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં આવેલી મારવાડી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું સ્થાન અનેરું બની ચૂક્યું છે. વર્ષ 2009માં રાજકોટ મોરબી હાઈવે પર જ્યારથી મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનનો જન્મ થયો ત્યારથી વિદ્યાર્થીઓના કલ્યાણ અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા નિરંતર કાર્યરત છે. આ જ કારણ છે કે આજે મારવાડી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું નામ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થવાની સાથે જ ભારતભરમાં આદર સાથે લેવાય છે. મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ જ કારણ છે કે આજે ગુજરાતના વિદ્યાર્થીઓને પોતાની શિક્ષણની ભૂખ સંતોષવા દૂર સુદૂરના વિસ્તારોમાં નથી જવું પડી રહ્યું. વિશાળ સંકુલની સાથે તેટલી જ હોશિયાર ફેકલ્ટી આજે વિદ્યાર્થીઓની દરેક જરૂરિયાતને સંતોષવા સક્ષમ બની ચૂકી છે. ભારતનું ભાવિ તેના સક્રિય અને શિક્ષિત વિદ્યાર્થીઓના હાથમાં છે તે વાત સમજીને જ MEFGI એક એવું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે જ્યાં આગવી સૂઝબૂઝ ધરાવતા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપીને તેમના માટે જ્ઞાનનો અખૂટ સ્ત્રોત ખુલ્લો મૂકી દેવાયો છે. એવું પણ નથી કે MEF માત્ર ભણતર પર જ ભાર મૂકી રહી છે. અહીં વિદ્યાર્થીઓ ભારતના ભાવિ હોવાના નાતે એક વધુ સક્ષમ વ્યક્તિત્વ બને તે માટે નૈતિક અભિગમ, સાંસ્કૃતિક જાગૃતિ અને સક્રિય નાગરિકતાના દ્રષ્ટિકોણ માટે પણ તેમને તૈયાર કરાઈ રહ્યા છે. So what we have done is that we have got a 3-tier teaching learning delivery structure. So it is a journey of making of the mind, which is the primary institute, to the market, which is the secondary institute, to mindfulness, which is the tertiary institute. So this is how we have structured our teaching education delivery. So it is more like a experiential learning model. 25 એકરના વિશાળ સંકુલમાં પથરાયેલી મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા જે પ્રગતિ કરવામાં આવી છે તે આજે એક સીમાચિહ્ન મિસાલ બની ચૂકી છે. શ્રેષ્ઠ ફેકલ્ટી, શ્રેષ્ઠ અને સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્લ્ડ ક્લાસ લેબોરેટરી અને વિદ્યાર્થીઓને આપવામાં આવતું માર્ગદર્શન અને પ્લેસમેન્ટે આજે મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનને એક એવી ઊંચાઈ પર પહોંચાડી દીધું છે કે જ્યાં તે સમજુ વાલીઓ અને વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બની ગયું છે. MEFGI અનેક કરિયર ઓપ્શન્સ આપતા કોર્સિસ ઓફર કરે છે, જેમાં એન્જિનિયરિંગ સિવાય મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લિકેશનને લગતા કોર્સિસનો સમાવેશ થાય છે, જેમાં એન્જિનિયરિંગ શાખામાં સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ, કેમિકલ એન્જિનિયરિંગ. MEFGIમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગના કોર્સિસ પણ અવેલેબલ છે. માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, PE એન્ડ ED, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, VLSI સિસ્ટમ ડિઝાઇન, મિકેનિકલ એન્જિનિયરિંગ, CAD/CAM, થર્મલ એન્જિનિયરિંગ. તો મેનેજમેન્ટ શાખામાં માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, PGDM, MAM 5 યર્સ ડ્યુઅલ ડિગ્રી. ત્યારે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં MCA અને MCA 5 યર્સ ડ્યુઅલ ડિગ્રીનો સમાવેશ થાય છે.
મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનની વિશેષતા એ છે કે અહીં વર્લ્ડ ક્લાસ 12 થી વધારે એન્જિનિયરિંગ લેબ બનાવવામાં આવી છે, જેમાં ફેકલ્ટી દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્રની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એટલી સુવિધાપૂર્ણ અને પ્રોફેશનલ લેબ ક્યાંય ઉપલબ્ધ નથી. અહીં સિવિલ એન્જિનિયરિંગ કરનાર છાત્રોને એ તમામ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેનાથી તેઓ માત્ર થિયરી નહીં પણ પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવી શકે. અહીં ફિલ્ડ વર્કના ભાગ જેવા બિલ્ડિંગ મટીરિયલ્સના ટેસ્ટ અને તેના બાંધકામની ગુણવત્તા, રોડના માપ અને તેની સમજ, અને બિલ્ડિંગ બાંધતી વખતે મજબૂતી માટે કેટલું અને કયું મટીરિયલ વાપરવું તેનું નિર્દેશન અને સમજ બંને આપવામાં આવે છે, જેથી કરીને આવનારા દિવસોમાં સિવિલ એન્જિનિયર કે ઇન્ટિરિયર ડિઝાઇનર બનનારે ખરેખર જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનાથી માહિતગાર બની જાય છે. The skills is attached to all the specialty labs associated with different disciplines. For example, in mechanical engineering, we have got mechatronics and automation lab at the outlay of more than 3 crore rupees. In electrical engineering, we have Bosch lab, which is at an outlay of more than 1.5 crore rupees. Similarly, we have in EC, we have very sophisticated softwares which actually help the students to simulate different kinds of research models and techniques and try it out so that, you know, they are in a position to share this findings with the industry and then undertake pursue consultancy and research. અહીં એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાયું છે, જેમાં અત્યાધુનિક લેબ્સ ની સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. સિવિલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ માટે હેવી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ લેબ, કોન્ક્રીટ ટેકનોલોજી એન્ડ મટીરિયલ ટેસ્ટિંગ લેબ, Earthquake Engineering Lab, PG Research Lab, Geotechnical Engineering Lab, Mechanics of Solid Lab, Highway and Transportation Engineering Lab, Surveying Lab, Hydrology and Water Resource Lab, Engineering Geology Lab, અદ્યતન સુવિધાઓ અને સુરક્ષાથી સજ્જ કોમ્પ્યુટર લેબ પણ MEFGI ની વિશેષતા છે. હાઈ કોન્ફિગરેશન ધરાવતા 16 બ્લેડ સર્વર સુધી એક્સપાન્ડ થઈ શકતા કમ્પ્યુટર્સને ઇન્ટરનેટ સેવાથી સજ્જ બનાવાય છે, તો આધુનિક ફાયરવોલની મદદથી સુરક્ષિત ડેટાને જ એન્ટ્રી મળી શકે તેવી સુવિધા પણ કરાઈ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે પણ MSM લેબ, ઓટોમેશન લેબ, કાસ્ટિંગ લેબ, વર્કશોપ મશીનરી, ફ્લુઇડ મિકેનિક્સ, DOM, RAC, HMT, IC, MMM, EME Lab. Automation Lab માં BMC અને હાઇડ્રોલિક ટ્રેનિંગ જેવા મુદ્દા પ્રેક્ટિકલી સમજાવાય છે. લેથ મશીન, શેપિંગ, મિલિંગ અને ડ્રિલિંગ જેવી એક્ટિવિટી સમજવા વર્કશોપ્સ પણ યોજાય છે. 300 ડ્રોઈંગ ટેબલ ધરાવતો ડ્રોઈંગ હોલ, CNC ટર્નિંગ સેન્ટર, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, ઓટોમોબાઈલ IC એન્જિન, થિયરી ઓફ મશીન અને મેટલર્જી જેવા વિષયો સમજવા સરળતા રહે તેની ખાસ તજવીજ કરાઈ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે ઇલેક્ટ્રિકલ મશીન લેબ, હાઇ વોલ્ટેજ લેબ, ઇલેક્ટ્રિકલ મેજરમેન્ટ લેબ, નેટવર્ક અને કંટ્રોલ સિસ્ટમ લેબ, PG રિસર્ચ લેબ, PG સોફ્ટવેર લેબ, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઈવ લેબ, પાવર સિસ્ટમ પ્રોટેક્શન લેબ, રિન્યુએબલ એનર્જી લેબ. તો ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયર્સ માટે PSOC લેબ, ગેલિલિયો લેબ, EFM32 લેબ, રિકન્ફિગરેબલ હાર્ડવેર લેબ, MDK ARM લેબ, 10X UTLP લેબ, મેન્ટોર ગ્રાફિક્સ લેબ, DSP લેબ. આ ઉપરાંત મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનમાં એન્વાયરમેન્ટ લેબ પણ બનાવવામાં આવી છે, જ્યાં એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી લેબ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ લેબ છે. ત્યાં સુધી કે અહીંના સામાન્ય ક્લાસરૂમ પણ અલ્ટ્રા મોડર્ન સાધનોથી સજ્જ છે. એર કન્ડિશન્ડ ક્લાસરૂમ્સને ઓડિયો વિડીયો અને ઇન્ટરનેટ ઇક્વિપ બનાવાયા છે, જેથી સેમિનાર્સ અને વેબિનાર ક્લાસીસમાં સરળતા રહે. આ ઉપરાંત મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ઉચ્ચ કક્ષાનું અદ્યતન વર્કશોપ અને ઓટોમોબાઈલ લેબ પણ બનાવવામાં આવી છે,
જ્યાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ઓટો રિલેટેડ કોઈ પણ નવી શોધ કે રિસર્ચ કરી શકે છે. આ ઉપરાંત અહીં વિદ્યાર્થીઓ માટે લેથ મશીન્સ પણ મૂકવામાં આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા તો પુરવાર કરે છે પણ સાથોસાથ પોતાના વિષયમાં પ્રેક્ટિકલ કુશળતા પણ હાંસલ કરી શકે છે. MEFGI સૌરાષ્ટ્રમાં એકમાત્ર CNC VNC મશીન ધરાવે છે. મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન એન્જિનિયરિંગ કોલેજમાં શ્રેષ્ઠતમ પુરવાર થઈ છે, પણ સાથોસાથ MCAમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની પ્રથમ પસંદગી રહી છે. MEFGI ની તમામ કોલેજો GTU અપ્રૂવ્ડ છે અને તેને ઓલ ઇન્ડિયા ટેકનિકલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન દ્વારા પણ માન્યતા મળી છે. આ વિભાગનો એકમાત્ર ઉદ્દેશ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ મળી રહે તે રહ્યો છે, અને તેમાં આ ભવન દ્વારા અનેક સેમિનાર અને વિઝિટિંગ ફેકલ્ટીનું માર્ગદર્શન પણ મળતું રહ્યું છે, જેના કારણે અહીંના વિદ્યાર્થીઓમાં વિશેષ ગ્રોથ જોવા મળે છે. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે MCA નો અહીં 3 વર્ષનો ફૂલ કોર્સ કરાવવામાં આવે છે. અહીં કોર્સ પૂર્ણ થયા બાદ અહીંના વિદ્યાર્થીઓ જે નવી શોધ થઈ રહી હોય છે તેની સાથે પોતાનું કૌશલ્ય આસાનીથી મેચ કરી દે છે. આ જ કારણ છે કે આ વિભાગના વિદ્યાર્થીઓના દેશ વિદેશની કંપનીઓમાં પ્લેસમેન્ટ થયા છે. Now, as far as our institute is concerned, we got certain unique silent features, including we got an internship concept. The final year students are allotted the company wherein the students can earn while they learn. And after that internship, they are getting absorbed by the companies directly. This is the reason we are able to provide 100% placement right from the beginning. અહીં સાથોસાથ PGDM નો પણ 2 વર્ષનો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓને થિયરી ને પ્રેક્ટિસમાં કેવી રીતે બદલવી તેની શિક્ષા આપવામાં આવે છે. 21મી સદીના ભારતના ભાવિને કેવી રીતે ઘડવું અને વિદ્યાર્થીઓને કેવી રીતે એનાલિટિકલ બનાવવા અને તેનો બેસ્ટ ઉપયોગ દેશને કેવી રીતે મળી શકે તે માટે પ્રયત્નશીલ રહે છે. અહીં વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશનની પણ વિશેષ તાલીમ અપાઈ રહી છે, જેથી તેઓ ભવિષ્યમાં તેમની સામે આવનારા પડકારોને વધુ સરળતાથી કોમ્યુનિકેટ કરી શકે, અને આ માટે જ કોન્ફ્લિક્ટ નેગોશિએશન પર પણ ભાર મૂકવામાં આવે છે. તો પોતાના પ્રોજેક્ટ રેડી થયા બાદ ઉદ્યોગકારો સાથે કેવી રીતે ચર્ચા કરવી તેની પણ ખાસ તાલીમ અપાય છે, અને આ તમામમાં તેમની સાથે ખડે પગે હાજર રહે છે અહીંની ફેકલ્ટી. If you take a look at the learning requirement of a faculty with the background that engineering college faculty hardly have any specialized training in looking at how do I teach, we thought after careful discussion that the aspects of teaching are to be looked at in 3 different facets. The first one, looking at the communication requirements within a classroom, meaning as a faculty, how do I communicate? Then the second level, where I look at the pedagogical aspect, which is the teaching learning process, and understanding how do I teach inside a classroom, which includes the classroom management, managing the student, managing the classroom. And the third level, which looks at different methods of teaching or the innovative methods of teaching. After that, the faculty is considered to be much better than where he or she was. આ અહીંની ફેકલ્ટી છે જે તેમના વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં આવનારા શક્ય તમામ ચઢાવ ઉતાર માટે તૈયાર કરી રહી છે. તેમની સામે આવનારા પડકારો સામે કેવી રીતે ટકવું તેનાથી લઈને કેવી રીતે તેમના મજબૂત પાસાઓનો ઉપયોગ કરવો તેના પર અહીંના અનુભવી અને નિષ્ણાત ટીમની બાજ નજર રહે છે. વિદ્યાર્થીઓ સાથે વધુમાં વધુ ઇન્ટરેક્શન કરીને તેમના ભય સ્થાનોને ભરવાનો ભગીરથ પ્રયાસ અહીં કરાઈ રહ્યો છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની સહિયારી મહેનત અહીંના પ્લેસમેન્ટમાં પણ ઉડીને આંખે વળગે છે. આજે MEFGI ની TIPO વિભાગની કામગીરી જે પ્રકારે રહે છે તે જોતા અહીં ભણેલા વિદ્યાર્થીઓ માટે અહીં 90%થી વધુનો પ્લેસમેન્ટ રેકોર્ડ જળવાઈ રહ્યો છે. અહીં યોજાતા કેમ્પસ ઇન્ટરવ્યુને કોઈ વાર્ષિક આયોજનની જેમ નહીં, પણ અહીંની ટેલેન્ટને સતત દુનિયા સમક્ષ ઉભરતી જોવાની જીજીવિષાનું પરિણામ છે. જે પ્રકારનો ટ્રેક રેકોર્ડ MEFGI ધરાવે છે તે જોતા કોઈને પણ ઈર્ષ્યા આવે તે સ્વાભાવિક છે, પણ MEFGI ની ઈચ્છા તેના તમામ વિદ્યાર્થીઓને ટોચ પર જોવાની છે, અને એટલે જ ભારતની તમામ ટોચની કંપનીઓ MEFGI ના વિદ્યાર્થીઓને ખુલ્લા મને આવકારી રહી છે. અમારો મેઇન ઓબ્જેક્ટિવ સ્ટુડન્ટ્સને સારું પ્લેસમેન્ટ
અને સારી કંપનીમાં વિથ સારી સેલરી આપવાનો છે. આજ સુધી જો આપણે વાત કરીએ તો અમે સારી કંપનીઝમાં પ્લેસમેન્ટ કરાયેલું છે કે જેમનું પેકેજ રેન્જ 6 લાખ સુધી અમે સ્ટુડન્ટ્સને જોબ અપાયેલી છે. અમારી કોલેજમાં એન્જિનિયરિંગ જે સ્ટુડન્ટ કરે છે એનું એવરેજ પ્લેસમેન્ટ 3 લાખ સુધીનું છે. આજ સુધીમાં અમે કંપની LG, TCS, IBM, ઝેન્સાર, સનમાર ગ્રુપ, સેફેક્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા કે સારા સારા બ્રાન્ડ નેમ છે, હપટાઉન જે છે, એવી સારી સારી ઇન્ડસ્ટ્રીઝમાં વેરિયસ અમારી એન્જિનિયરિંગ બ્રાન્ચીસનું પ્લેસમેન્ટ કરાયેલું છે. વી કુડ એબલ ટુ અચીવ 80% પ્લેસમેન્ટ સો ફાર ફોર અવર એન્ટાયર એન્જિનિયરિંગ બેચ ઓફ સ્ટુડન્ટ્સ. MEFGI ની એક ખાસ વિંગ છે જે વિદ્યાર્થીઓના પ્રોફેશનલ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ પર જ ધ્યાન આપે છે. આ વિંગને ટીપો ટ્રેનિંગ ઇન્ફોર્મેશન એન્ડ પ્લેસમેન્ટ ઓફિસ નામ અપાયું છે. ટીપોને આધુનિક સાધનોથી સજ્જ રાખી છે. વર્કશોપ અને કાઉન્સેલિંગ તથા પર્સનલ મીટિંગની સુવિધા અપાઈ છે. તો અહીં જ વિદ્યાર્થીઓ ખુદ પણ જોબ માટે એપ્લાય કરી શકે તે માટે વિવિધ કંપનીઓનો ડેટાબેઝ પણ અપડેટ રખાય છે. અહીં વિદ્યાર્થીઓની ઓવરઓલ પર્સનાલિટીને પ્રોફેશનલ રીતે ગ્રૂમ કરવામાં આવે છે, જેમાં તેમની કોમ્યુનિકેશન સ્કિલને નિખારવી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, એપ્ટિટ્યુડ, કોમ્પ્યુટેશન સ્કિલ્સ અને વર્કિંગ કેપેસિટી વધારવી જેવી એક્ટિવિટી કરાય છે. જ્યારે અમારું પ્લેસમેન્ટ ચાલુ થયું ત્યારે એની પહેલાં અમને બહુ બધો ટાઈમ અલગ અલગ લેક્ચર્સ ગોઠવ્યા હતા, એમાં અમે લેક્ચર્સમાં બેસતા અને અમને બહુ હેલ્પ કરતા બધા. અલગ અલગ મેથ્સ, એપ્ટિટ્યૂડ એ રીતે અલગ ડિવાઈડ કરી વર્બલના અલગ અલગ લેક્ચર્સ લેતા, એની ટેસ્ટ લેતા અને પછી ટેસ્ટનું રિઝલ્ટ આપતા અને એમાં પ્રમોશન આપતા કે એમ કોઈ ભી ગિફ્ટ્સ આપે કે એવું કરે એટલે સ્ટુડન્ટ્સને વધારે મજા આવે. તો હું જ્યારે ઇન્ટરવ્યૂ દેવા ગઈ ત્યારે મને કાંઈ નવું લાગ્યું જ નહીં, કારણ કે બધી ટ્રેનિંગ અમને કોલેજમાં જ પ્રોવાઈડ કરી દીધી હતી કે અમે ઇન્ટરવ્યૂ ફેસ કરતા હોય ત્યારે બધું આમ લિબરલ રાખતું અને બહુ મજા આવતી બોલવાની, અને મને ઓન ધ સ્પોટ એ લોકોએ જોબ પ્રોવાઈડ કરી દીધી. MEFGI ની સફળતાનું વધુ એક કારણ છે અહીં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ. દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે અહીં સુવિધાજનક હોસ્ટેલનું નિર્માણ કરાયું છે, જ્યાં તેમના માટે આવશ્યક તમામ સુવિધાઓ સાથે તેમની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. હાઈ રાઇઝ ઇમારત જેવી આધુનિક હોસ્ટેલમાં 2000 વિદ્યાર્થીઓ રહી શકે છે. રૂમ્સ પણ પૂરતા હવા ઉજાસ ધરાવતા હોવાની સાથે દરેક રૂમ પ્રાઇવેટ કબાટ એન્ડ સ્ટડી ટેબલ પણ ધરાવે છે. આ સિવાય કોમન ટીવી રૂમની સુવિધા પણ હોસ્ટેલમાં રખાઈ છે. વળી સુરક્ષાને ધ્યાને લેતા સતત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હોસ્ટેલમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ આરામદાયક રીતે રહી શકે તે માટે એડમિનિસ્ટ્રેશન અને વિદ્યાર્થીઓ માટે મીટિંગ્સ પણ થતી રહે છે. વળી ગર્લ્સ હોસ્ટેલમાં 2 ફિમેલ વોર્ડન 24 કલાક હાજર રહે છે. અલગ એન્ટ્રી ગેટને પણ સતત મોનિટર કરવામાં આવે છે જેથી તેમની સુરક્ષા જળવાઈ રહે. ઘરથી દૂર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈ સાત્વિક ખોરાક પીરસતી કેન્ટીનની પણ જોગવાઈ છે. ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં આજ આવેલી કેન્ટીનમાં સવારના નાસ્તાથી લઈ લંચ, સાંજનો નાસ્તો અને રાતના ભોજનની પણ વ્યવસ્થા રહે છે. તો દરેક ફ્લોર પર ચા કોફીના કિયોસ્ક પણ બનાવાય છે, જેથી વચ્ચેના સમયગાળામાં પણ વિદ્યાર્થીઓ ફ્રેશ થઈ શકે. એક સાથે 1100 લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતી કેન્ટીનમાં સ્વચ્છતાના માપદંડ પણ ઉચ્ચ કક્ષાના રાખવામાં આવ્યા છે. તો વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા સ્ટડી મટીરીયલ્સ અને રિસર્ચમાં મદદરૂપ થાય તેવી અત્યાધુનિક લાઇબ્રેરી પણ તૈયાર કરાઈ છે. આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ સરળતાથી ચેક ઇન અને ચેકઆઉટ કરી શકે તે માટે સેલ્ફ કિયોસ્ક તૈયાર કરાયા છે. ઓનલાઈન રિસર્ચ માટે અહીં કમ્પ્યુટર્સની પણ સુવિધા છે. તો અપડેટેડ રહેવા માટે લાઇબ્રેરીને અન્ય લાઇબ્રેરીઝ સાથે પણ કનેક્ટ કરાઈ છે. વિદ્યાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે તેના માટે સેપરેટ સ્ટડી રૂમ અને ડિસ્કશન રૂમ્સ પણ છે. તો રજાના દિવસે અથવા મોડી સાંજ સુધી લાઇબ્રેરીમાં રોકાયેલા વિદ્યાર્થીઓ માટે પિકઅપ ડ્રોપની સુવિધા પણ છે. એટલું જ નહીં, કેમ્પસની નજીકના શહેરો જેમ કે રાજકોટ, ગોંડલ, મોરબી, દ્રોણના વિદ્યાર્થીઓને કેમ્પસ સુધી લાવવા અને લઈ જવા માટે 54 જેટલી બસો કોલેજ પૂરી પાડે છે, જે તમામ LCD TV ફેસિલિટી સાથે છે. MEFGI વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે, એટલે માત્ર એકેડેમિક વર્ક સિવાય એક્સ્ટ્રા એક્ટિવિટીઝ દ્વારા પણ તેમની પર્સનાલિટીને નિખારવાનું કામ પણ સંસ્થાએ ઉપાડી રાખ્યું છે. અહીં વધારાના સમયમાં વિદ્યાર્થીઓને ભણતરના બોજ તળેથી કાઢવા અવનવી પ્રવૃત્તિઓ અને કોમ્પ્લેક્સિસની સુવિધા પણ ઊભી કરાઈ છે, જેમ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એમ્ફીથિયેટર, તળાવ અને જોગિંગ ટ્રેક અને જીમ.
જો કે આ સિવાય વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ક્લબની પણ રચના કરાઈ છે, જ્યાં તેઓ રસના વિષયોમાં સમય પસાર કરી શકે છે, જેમાં એસ્ટ્રોનોમી ક્લબ, મૂવી ક્લબ, કલ્ચરલ ક્લબ, ફિટનેસ ક્લબ, ફન એન્ડ ફ્રોઇલ ક્લબ, મ્યુઝિક ક્લબ, પબ્લિક સ્પીકિંગ ક્લબ, ટીમ બિલ્ડિંગ ક્લબ, ગ્રીન ક્લબ, અર્થક્વેક અવેરનેસ ક્લબનો સમાવેશ થાય છે. આ ક્લબ્સના માધ્યમથી ન માત્ર વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે છે, પણ તેઓ સ્ટ્રેસ ફ્રી પણ થાય છે. તો વિદ્યાર્થીઓની ટેલેન્ટને બહાર લાવવા માટે ખાસ ઇવેન્ટ્સનું પણ કેમ્પસમાં આયોજન થાય છે, જેમાં કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ બે દિવસીય સિમ્પોઝિયમ સિનર્જી ઓર્ગેનાઇઝ કરાય છે. તો મેનેજમેન્ટ ફેકલ્ટી તેમના વિદ્યાર્થીઓને એક્સપોઝર આપવા માટે એકેડેમિક અને નોન એકેડેમિક ઇવેન્ટ્સનું આયોજન કરે છે. આ આયોજન ખૂબ મોટા પાયે કરાય છે, જેમાં અન્ય કોલેજના વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે. મેગ્નસ નામના આ શો થકી વિદ્યાર્થીઓનો ઓવરઓલ વિકાસ થાય છે. માત્ર 6 વર્ષના ટૂંકા ગાળામાં જ MEFGIએ અનેક અવોર્ડ પોતાના નામે કરી લીધા છે. વર્ષ 2014માં MEFGIને SOCHM તરફથી એક્સલન્સ અવોર્ડ એનાયત કરાયો હતો. તો એજ્યુપ્રેન્યોર અવોર્ડ, એજ્યુકેશન લીડર ઓફ ધ યર અવોર્ડ જેવા અવોર્ડ MEFGIની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. તો બિઝનેસ બેરોન્સ મેગેઝિનમાં MEFGIની કામગીરી વિશે ખાસ આર્ટિકલ પણ પબ્લિશ કરાયો હતો. આશાસ્પદ વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન ન રોળાય તે માટે પણ MEFGI સતત કાર્યરત છે. MEFGIના મેનેજમેન્ટ તરફથી જ આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પણ સુવિધા રખાઈ છે. વળી ગવર્મેન્ટ એજ્યુકેશન એજન્સીઝ સાથેના જોડાણના કારણે ગેટ એટલે કે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઈ એન્જિનિયરિંગમાં સારો સ્કોર કરનાર વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ અપાય છે. તો સરકારી જાહેરાત મુજબ રાષ્ટ્રીયકૃત બેંક તરફથી પણ એજ્યુકેશન લોનની સુવિધા ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ પણ વિદ્યાર્થીઓ કરી શકે છે. હાલમાં પણ MEFGIના 600 જેટલા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનો લાભ લઈ તેમના સપના સાકાર કરી રહ્યા છે. પોતાની ખાસ એજ્યુકેશનલ ટ્રેનિંગ, સફળ પ્લેસમેન્ટ, કુશળ ફેકલ્ટી, અદ્યતન સુવિધાઓ અને વિદ્યાર્થી તરફી અભિગમના કારણે જ આજે MEFGI ન માત્ર વિદ્યાર્થીઓ પણ વાલીઓની પણ પ્રથમ પસંદગી બની છે. અને આ કામગીરીમાં હજુ પણ સુધાર અને સફળતાની ગુંજાઈશને MEFGI જોઈ રહી છે, જે તેના ભવિષ્યના પ્રયાસો તરફ પ્રકાશ ફેંકી રહી છે અને આવકારી રહી છે ગુજરાતની ભાવિ પેઢીને, જે ભારત જ નહીં પણ વિશ્વ ફલક પર પણ નામ રોશન કરશે અને એ રોશનીમાં ઝળહળતું નામ હશે MEFGI એટલે કે મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન.